શહેરના ગુલાબનગર ભાગમાં આવેલા મોહનગર નારાયણનગર હરિદ્વાર પાર્ક અને સત્યમ કોલોનીના રહેવાસીઓ કોર્પોરેશન પર ખૂબ જ ગુસ્સે ભરાયેલા છે આ રહેવાસીઓ કહે છે કે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે પાણીનું વહેણ બંધ કરી દીધું છે વરસાદી પાણીના નિકાલનું આ વહેણ એક દિવાલ બનાવીને બંધ કરવામાં આવ્યું છે આ દિવાલ બિલ્ડરના કહેવાથી બનાવી છે અગાઉના સમયમાં પાંચ મીટર પોળું વરસાદી પાણીના નિકાલનું વહેણ હતું આ વહેણ બંધ થવાથી સેકડો લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયું છે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે ઘટના બની છે તે કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે દુર્ઘટનાને કારણે લોકોના ઘરમાં લાખો રૂપિયાનું અને ઘરવખરી વખરી પલળી ગયા છે આ વહેણ જ્યાં સુધી પૂર્વવત કરવામાં નહી આવે ત્યાં સુધી આ વિસ્તારના રહેવાસીઓ કોર્પોરેશન વિરુદ્ધ પોતાનો રોષ દર્શાવશે એમ જણાવીને આ વિસ્તારના રહેવાસીઓએ કલેક્ટર કચેરીએ રવિવારે ધરણા કર્યા હતા બે દિવસ પહેલા જ કલેક્ટર તંત્ર દ્વારા સેવા સદન અને મહેસૂલ સદન નજીક ધરણા ઉપવાસ પર પ્રતિબંધ મુક્તું જાહેરનામું ફરમાવવામાં આવ્યું હતું પરંતુ આંદોલનકારીઓએ આ જાહેરનામાનું ઉલાડિયો કરીને સેવા સદન ખાતે ધરણા યોજ્યા હતા જોકે લાંબો સમય લોકોએ રાહ જોયા પછી પણ લોકો પાસેથી આવેદન પત્ર સ્વીકારવા કોઈ ફરક્યું ન હતું આ સમગ્ર મામલા અંગે એક પીઢ આગેવાને જીપીએલ જમણગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે અમે બધા નારાયણનગર સોસાયટી છે જામનગર જિલ્લાની અને એક મોહનનગર છે બાજુમાં જ છે હરિદ્વાર પાર્ક બાજુમાં જ છે અને સત્યમ કોલોની એ પણ બાજુમાં છે આ ચાર સોસાયટીની અંદર ગઈકાલે અને પરમ દિવસે ચોવીસ કલાક સુધી એક એક ઘરમાં પાંચ પાંચ હાથ હાથ ફૂટ પાણી ભરાઈ ગયેલા હતા વરસાદી પાણી વરસાદી પાણી અમે આ સોસાયટીઓને સ્થાપના થઈ અને પચીસ ત્રીસ વર્ષ જેવું થયું ક્યારેય પણ પાણી આવેલું નથી આ વર્ષે પાણી જે આવ્યું છે એ કુદરતી પાણી આવેલું વરસાદનું પાણી આવેલું નથી માનવસર્જિત આફત આવેલી છે રેલવેના બ્રિજનો રેલવેના પાટા ઉપર પાંસઠ વર્ષ પહેલાં રેલવે એક વેણ હતું પાણીનું ત્યાં બ્રિજ બનાવેલો છે એ બ્રિજ એક બિલ્ડરના કહેવાથી જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ બંધ કરી દીધો છે અને એ બંધ પાણી જે થયું છે એ બધું પાણી અમારી સોસાયટીઓમાં અને આજુબાજુની સોસાયટીઓમાં થોડું વધતું ઘૂસી ગયું છે એ પાણી ઘૂસી ગયું એટલે અમે કાલે રસ્તા રોકો આંદોલન કર્યું એ આંદોલન કર્યા પછી રાઘવજીભાઈ આવ્યા રીવાબા આવ્યા કમિશનર આવ્યા મેયર આવ્યા એ બધા આવી અને એક પાણીનો પાળો તોડી અને અત્યારે અહીંયા પાણી નિકાલ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધેલી છે પરંતુ અમારી મુખ્ય માગણી જે પાણી નેવાનું પાણી મોભે ચડાવ્યું છે એ કમિશનર સાહેબે ચડાવેલું છે એ એ દીવાલ એક બિલ્ડરના ફાયદા માટે એ પાણીનું વેણ લેન્ડ રેકોર્ડમાં મેં જોયેલું છે રેવન્યુની અંદર એ ત્રીસ ફૂટનું પાણીનું વેણ છે અને એ નાડું છે એ પાંચ મીટર પોળું નાડું છે એ નાડું બંધ કરી દેવાથી આ બધું પાણી અમારી સોસાયટીઓમાં ઘૂસી ગયેલું છે એ ઘૂસી જવા પછી આ અમારી હાલત થઈ છે એક એક મકાનની અંદર ઓછામાં ઓછા બે હજાર પચીસસો રહેણાંક મકાન છે એ મકાનની અંદર પાણી ઘૂસવાથી ફર્નિચર અને અમારું ઘરનું રાશન એક એક વ્યક્તિને એક એક દોઢ દોઢ લાખનું નુકસાન થયેલું છે આ નુકસાન થયું છે એ માત્ર કમિશ્નરે આ યોજના બનાવી છે પાણીનું નાડું બંધ કરવા કરવાની એ યોજનાના કારણે થયું છે આ આ કોઈ માનવસર્જિત આફત છે કુદરતી વરસાદની આફત છે નહીં અમો આજે કલેક્ટર સાહેબ પાસે આ કલેક્ટર સાહેબને લગત વિષય હોય જેથી આ નાળું છે એ રેવન્યુ રાહે વેણ પાણીનું છે એ વેણ ખુલ્લું કરાવવા માટે કલેક્ટર સાહેબ પાસે આ જગ્યાએ કલેક્ટર સાહેબની કચેરીની સામે છેલ્લા એક કલાકથી બેઠા છીએ આ અમારું આવેદનપત્ર કલેક્ટર સાહેબને અમારે આપવાનું છે એક કલાકથી આવ્યા નથી અહીં જો કલેક્ટર સાહેબ નહીં આવે તો અમે રાત્રિના અહીંયા રોકાઈ જવાના બધા છીએ